અમને અત્યારના 15 થી 18 થી 20 દિવસથી નગરપાલિકા અમને ફૂલ હેરાનગતિ કરે છે કે ભાઈ તમારી ઢેકડી કાઢો 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 કાઢો, બે દી કરીને અમારો દિવસ વધારતા ગયા. પછી 3 દીથી તો ફૂલ જુલમ કર્યું છે અમારી માથે કે તમારી ઢેકડી નહીં કાઢો, તમે નગરપાલિકાવાળા આવી ને ભરી જશે. આજે નગરપાલિકામાંથી કહેવામાં આવ્યું કે તમારી ઢેકડી ભરવા આવે છે, તમારી વ્યવસ્થા તમે તમારી રીતની જગ્યાએ કરી લેજો. અમારે અહીંથી ધંધો આવ્યા જ કરો છે લોકડાઉનના કારણે. ક્યાંય 3 મહિનાથી અમે લોકડાઉનનું પાલન કર્યું, લોકડાઉનનું અમે પાલન કર્યું. આજે ધંધા ખુલ્લા છે, વ્યાજે રૂપિયા લઈ ને અમે ધંધો કર્યો છે. અત્યારના માલ ઉપાડી ગઈ, એકવાર તો નગરપાલિકા માલે ઉપાડી ગઈ બધાની રેકડીઓ. આજે અમારી દવા પીવાનું પ્યાસ છે, આજે દવા પીવાનો વારો છે. રેકડી અમારી ફ્રૂટની, તમામ રેકડી ફ્રૂટની ખાણીપેરીની રૂપારી બાગ આગળ રહેશે, કંઈ નર્તરૂપ છે નહીં. આજે તમે જોઈ શકો છો કે ફોર લાઈન છે, કોઈ નર્તરૂપ છે નહીં. બાકી ગામમાં એક રેકડી કઢાવવાની નથી, ઓનલી ફોર કુવારાથી લઈ આશિયાના બંગલાથી લઈને રૂપારી બાગનો ઓડોરનો ત્યાંની રેકડી ખાલી કઢાવવાનું ઓડોર આવ્યું છે. ગામમાં ક્યાંય રેકડી કાઢવાનો ઓડોર છે નહીં. આજરોજ અમે રૂપાળી બાગે જે કેરીઓની લાડીઓ ત્યાં ઊભી હતી, અમને એ ભગાડવાનો ઓર્ડર આવ્યો. ઓર્ડર આવ્યા એ પછી અમારે બહુ મોટી ત્યાં બબાલ થઈ ગઈ છે, અને બબાલ થઈ ગયા પછી અમારે સમાધાનની કાર્યવાહી થઈ ગઈ છે. અને હાલમાં અમે તે લોકોને લેડી હોસ્પિટલની બાજુમાં જે જગ્યા ફાળવેલ છે ત્યાં લોકો જવા રાજી થઈ ગયા, સહેમત થઈ ગયેલ છે. હાલમાં તો ફ્રૂટની જ રેકડીઓ છે, જે ખાણીપીણીની રેકડ્યું છે એ સાંજે 7 વાગ્યા સુધી તો બંધ જ છે. એટલે એ હાલમાં કોઈ હાલમાં કોઈ રેકડ્યું આવેલ નથી, એટલે એ લોકોનો પ્રશ્ન નથી. હાલમાં જે છે તે ફ્રૂટની લાડીઓ જ છે. જે અમારે એમજી રોડ છે તે એમજી રોડ ઉપર અમારે પૂરી મનાય છે, એટલે ત્યાં અમે ફૂટ પહેર્યું છે. ત્યાં પણ અમે કોઈ પણ લાડીઓને કે કોઈ પણ જાતની જગા ઉપર દબાણ કરવા દેશું નહીં. અને આખો એમજી રોડ ત્યાં કોઈ પણ ફ્રૂટની લાડીઓ કે કોઈ ખાણીપીણીની લાડીઓ ત્યાં અમે ઉભવા દેશું નહીં. હાલમાં પોરબંદર ઉપર પોરબંદરનો મને કોઈ પણ જાતનો ઓર્ડર નથી, એટલે હાલમાં ગૌરવ કટનો જ ઓર્ડર છે.